હેલો ફ્રેન્ડ્સ મેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરીવન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ તો સ્વાગત છે તમારું કરંટ અફેર્સના લેક્ચરમાં અને આ લેક્ચરથી આપણે કરંટ અફેર્સના જે ફેબ્રુઆરી મંથના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તેની વાત કરીશું તો આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રિંકોમાલી નામના એક પોર્ટને લઈને અથવા તો એક ઓઇલ હાર્બરને લઈને એક અગત્યની ડીલ પર હસ્તાક્ષર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આપણે એને ડિટેલમાં જોવાનું છે કે એનું મહત્ત્વ શું છે તો આગામી દિવસોમાં ભારત અને શ્રીલંકા ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મને સંયુક્ત રીતે વિકસાવવા માટે લાંબા સમયથી બાકી રહેલા સોદા પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ ડીલ પર હસ્તાક્ષર એક સકારાત્મક સંકેતને પ્રતિબિંબિત કરશે તો જો આ જે ટૉપિક છે તે તમારા પ્રિલિમ્સને લઈને અને મેઇન્સને લઈને બંને માટે અગત્યનો છે ભારત અને શ્રીલંકાના સંબંધો મેઇન્સમાં પૂછાવવાની શક્યતા છે કારણ કે રિસેન્ટલી ઘણા બધા ડેવલપમેન્ટ છે ઘણા બધા સેટબેક હતા ચાઈનાનું ઇન્ફ્લુઅન્સ ભારત અને શ્રીલંકા વચ્ચેનો જે બોર્ડર વિવાદ છે માછીમારોનો જે વિવાદ છે તેને લઈને ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આપણે છેલ્લા થોડા વર્ષોમાં જોયા છે તો એનું એનાલિસિસ તમને મેઇન્સમાં પૂછાઈ શકે તો આગામી દિવસોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અહીંયા જે તમને હાઇલાઇટ કરીને બતાવ્યો છો તો શ્રીલંકાનો જે ઈસ્ટર્ન જિલ્લો છે ત્યાં તમને આ પોર્ટ જોવા મળશે ઈસ્ટર્ન પ્રોવિન્સમાં અહીંયા ત્રિંકોમાલી હાર્બર છે અને જો નામ પરથી જ આપણને ખબર પડે છે કે એ ઓઇલ ટેન્ક ફાર્મ છે એટલે ઘણા બધા મોટી ક્ષમતા ધરાવતા ઓઇલ ટેન્ક્સને ક્રૂડ ઓઇલની ટાંકીઓને ત્રિંકોમાલીમાં બનાવવામાં આવી છે હવે ક્યારે બનાવી કોણે બનાવી શું કામ બનાવવામાં આવી અને કેમ એને જોઈન્ટલી ચલાવવાની વાત કરવામાં આવે છે એ આપણે જોવાનું છે તો ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મ્સ શું છે તો આ ઓઇલ ટેન્કની ફાર્મ બ્રિટિશ સલ્તનત દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રિફ્યુલિંગ સ્ટેશન તરીકે એને બનાવવામાં આવેલું બરાબર રિફ્યુલિંગ સ્ટેશન એટલે શિપ્સનું જે પેટ્રોલ પંપ હોય તેને આપણે કહીશું રિફ્યુલિંગ સ્ટેશન તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશર્સ દ્વારા ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મ બનાવવામાં આવ્યું હતું તે ત્રિંકોમાલીના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ઊંડા પાણીના કુદરતી બંદરની નજીકમાં ચાઇના બેમાં સ્થિત છે તો એની જે જ્યોગ્રાફિકલ લોકેશન છે તે બે ફ ઓઇલ ટેન્ક ફાર્મ બનાવવા માટેની પરફેક્ટ લોકેશન હતી ને એટલા માટે બ્રિટિશરો દ્વારા આ સંખ્યાને સ્ટ્રેટેજિકલી પસંદ કરવામાં આવેલી આ સંયુક્ત વિકાસની દરખાસ્ત પાંત્રીસ વર્ષ પહેલાં તો અત્યારે જે કરાર થવાનો છે તેની શરૂઆતની દરખાસ્ત પાંત્રીસ વર્ષ પહેલાં ભારત લંકા એકોર્ડ ઓગણીસો સિત્યાસીમાં એની પરિકલ્પના કરવામાં આવી હતી તેમાં નવ્વાણું સ્ટોરેજ ટાંકીઓનો સમાવેશ થાય છે જુઓ ટોટલ નવ્વાણું જેટલી મોટી મોટી સ્ટોરેજ ટાંકીઓ છે જે દરેકની ક્ષમતા બાર હજાર કિલો લીટરની છે એટલે એક ટાંકીની ક્ષમતા બાર હજાર કિલો લીટરની છે હવે તમે ઇમેજિન કરી શકો છો કે કેટલા મોટા વિસ્તારમાં અને કેટલું મોટું રેવન્યુ આનાથી જનરેટ થતું હશે જો આને એફિશિયન્ટલી ચલાવવામાં આવે તો તો ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મમાં નવ્વાણું સ્ટોરેજ ટાંકીઓનો સમાવેશ થાય છે જેમાં પ્રત્યેકની ક્ષમતા બાર હજાર કિલોલીટરની છે જે લોઅર ટેન્ક ફાર્મ અને અપર ટેન્ક ફાર્મમાં ફેલાયેલી છે બે હજાર ત્રણમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આ ઓઇલ ફાર્મ પર કામ કરવા માટે તેની શ્રીલંકાની પેટા કંપની લંકા આઈઓસીની સ્થાપના કરી હતી બરાબર તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈઓસી જે ભારતીય કંપની છે તેણે શ્રીલંકામાં કોન્ટ્રાક્ટ લઈને લંકા આઈઓસીની સ્થાપના કરી અને હાલમાં પંદર જેટલી જે ટેન્ક્સ છે તેનું સંચાલન લંકા આઈઓસી દ્વારા કરવામાં આવે છે તો હાલમાં લંકા આઈઓસી પંદર ટેન્ક ચલાવે છે બાકીની ટાંકીઓ માટે નવા કરાર પર વાટાઘાટો કરવામાં આવી રહી છે તો જે નવો કરાર છે જે નવો અગ્રીમેન્ટ છે તે અંતર્ગત બાકીની ટાંકીઓ ભારત અને શ્રીલંકા જોઈન્ટલી ચલાવશે ત્રિંકોમાલી જો ઓઇલ ટેન્ક ફાર્મ ડીલ થશે તો એનું મહત્ત્વ શું છે ભારત અને શ્રીલંકા માટે તો ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ને સ્થાનના ઘણા અનુ અનુકૂળ પરિબળો આપવામાં આવે છે એટલે કે જ્યોગ્રાફિકલી એનું જે સ્થાન છે એ બહુ સ્ટ્રેટેજિક છે સરળતાથી એ સુલભ છે તો તે ત્રિંકોમાલીના ઊંડા પાણીના કુદરતી બંદર પર સ્થિત છે હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક એનું સ્થાન છે સ્ટ્રેટેજિક લોકેશન છે જેમાં આપણે વાત કરી તો આ ઓઇલ ફાર્મ વિશ્વની સૌથી વ્યસ્ત શિપિંગ લેનની નજીક સ્થિત છે બરાબર તો જે વેસ્ટર્ન ટુ ઇસ્ટર્ન કન્ટ્રીઝ જે ટ્રેડ થાય છે તેનો ફાયદો અહીંયા થશે આમ ત્રિંકોમાલી બંદરને અડીને સારી રીતે વિકસિત ઓઇલ સ્ટોરેજ ફેસિલિટી અને રિફાઇનરી એ ભારત અને શ્રીલંકા બંને માટે ઘણું આર્થિક મૂલ્ય ધરાવે છે ભારત લંકા સમજૂતી શું કહે છે જે આપણે ઓગણીસો સિત્યાસીનો ઇન્ડિયા લંકા ની વાત કરી તો ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી અને શ્રીલંકાના તત્કાલીન વડાપ્રધાન જે આર ના આર્કિટેક્ટ પછી તેને રાજીવ જયવર્ધને અકોર્ડ તરીકે લોકપ્રિય રીતે ઓળખવામાં આવે છે અને એના પર 1987 માં સિત્યાસીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા શ્રીલંકામાં ગૃહ યુદ્ધ એટલે કે શ્રીલંકામાં જે સિવિલ વોર આંતરિક યુદ્ધ જેને કહેવાય તો શ્રીલંકામાં ગૃહ યુદ્ધના બહાને તમિલ અને સિંહલા સમુદાય વચ્ચે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરારમાં ભારતના વ્યૂહાત્મક હિતો શ્રીલંકામાં ભારતીય મૂળના લોકોના હિતો અને શ્રીલંકામાં તમિલ લઘુમતી અધિકારોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બરાબર તો ભારતે મેકશ્યોર કરેલું કે એના જે વ્યૂહાત્મક ઇન્ટરેસ્ટ છે તથા જે શ્રીલંકામાં રહેતા ભારતીય મૂળના તમિલ લઘુમતીના લોકો છે તે લોકોના ઇન્ટરેસ્ટ બખૂબી જળવાઈ રહે નાઇન્ટીન એટી સેવનમાં એકોર્ડમાં આ એન્શ્યોર કરવામાં આવ્યું હતું આ કરારમાં શ્રીલંકાના ગૃહયુદ્ધને ઉકેલવા માટે શ્રીલંકામાં ભારતીય પીસકીપિંગ ફોર્સની નિમણૂક કરવામાં આવી હતી ઇન્ડિયન પીસકીપિંગ ફોર્સ આ કરારના પરિણામે શ્રીલંકાના બંધારણમાં તેરમો બંધારણીય સુધારો અને ઓગણીસો સિત્યાસીના પ્રાંતિય પરિષદ અધિનિયમને અમલમાં મૂકવામાં આવ્યો બરાબર ચાલો તો જુઓ આપણા ઇન્ફ્લુઅન્સથી પ્રેરાઈને શ્રીલંકાએ પોતાના બંધારણમાં તેરમો બંધારણીય સુધારો કર્યો જે મુખ્યત્વે તમિલોના અધિકારો સાથે જોડાયેલો છે લઘુમતીઓના અધિકારો સાથે જોડાયેલો છે ભારત શ્રીલંકાના સંબંધોની કરંટ સ્ટેટસ શું છે એની વાત કરીશું તો ચીનનો હસ્તક્ષેપ છેલ્લા થોડા સમયથી આપણને વધતો જોવા મળે છે તો શ્રીલંકામાં ચીનની ઝડપથી વિકસતી આર્થિક આ નીતિઓને કારણે તેનો રાજકીય દબદબો ધીરે ધીરે વધી રહ્યો છે જેને કારણે ભારત શ્રીલંકા સંબંધો થોડા તંગ બનતા જાય છે છેલ્લા થોડા વર્ષોમાં આપણે એવા ઘણા ઉદાહરણો જોયા જ્યાં શ્રીલંકાએ સાઇન કરેલા કરારમાંથી બેકફૂટ કર્યું છે ચીન પહેલાંથી જ શ્રીલંકાનો સૌથી મોટું રોકાણકાર છે જે બે હજાર દસ બે હજાર ઓગણીસ દરમિયાન ભારતમાંથી દસ પોઈન્ટ ચારની સામે કુલ સીધા વિદેશી રોકાણમાં ત્રેવીસ પોઈન્ટ છ ટકા હિસ્સો ધરાવે છે તો જુઓ જે બે હજાર દસથી બે હજાર ઓગણીસના જે દસ વર્ષોનો રિપોર્ટ છે તો શ્રીલંકાના એફડીઆઈમાં લગભગ વન ફોર્થ હિસ્સો ત્રેવીસ પોઈન્ટ છ ટકા જેટલો હિસ્સો ચાઇનાના ઇન્વેસ્ટમેન્ટનો છે જ્યારે એની સામે ભારતનો હિસ્સો માત્ર દસ પોઈન્ટ ચાર ટકાનો છે અડધાથી પણ ઓછો છે ચીન શ્રીલંકાના માલસામાન માટે સૌથી મોટા નિકાસ સ્થળો પૈકીનું એક છે અને તેના દસ ટકાથી વધુ જે બાહ્ય દેવું છે તે પણ એ ચાઈના પાસેથી ધરાવે છે ચીન શ્રીલંકાના હંબન બંદરને પણ સંભાળી રહ્યું છે અને હંબન પોર્ટની જે આખી સ્ટોરી છે તે આપણને ખબર છે કઈ રીતે ચાઇનાએ બીઆરઆઈ લોન્ચ કર્યું પોતાની સ્ટ્રિંગ ઓફ પલ યોજના હેઠળ હંબન માટે શ્રીલંકાને એક્સેસિવ લોન આપી જ્યારે એક્સેસિવ લોન શ્રીલંકા પરત નહીં કરી શક્યું ત્યારે એનો કંટ્રોલ પૂરેપૂરો કોણે લઈ લીધો ચાઇનાએ ચાઇનાએ લઈ લીધો આવનારા નવ્વાણું વર્ષો માટે હવે જો શ્રીલંકાના હંબન પોર્ટ પર ચાઇનાનો કંટ્રોલ છે એનાથી ભારત માટે ઘણા સિક્યોરિટી કન્સર્ન ઉભા છે તો શ્રીલંકા અને ચીનના જે વધતા જતા સંબંધો હતા તેનાથી ભારતને પણ ઘણું નુકસાન થયું છે તો ચીન શ્રીલંકાના હંબન બંદરને પણ સંભાળી રહ્યું છે અને આ બંદરને ચીનની સ્ટ્રીંગ ઓફ પર્લ સ્ટ્રેટેજીના એક ભાગ તરીકે જોવામાં આવે છે આ ઉપરાંત કાચાથી ટાપુનો જે મુદ્દો છે તેને કારણે પણ આપણા બે દેશો વચ્ચે ડિસ્પ્યુટ ઊભા થયા છે તો ભારતે ઓગણીસો ચુમ્મોતેરમાં શરતી કરાર હેઠળ કન્ડિશનલ અગ્રીમેન્ટ હેઠળ નિર્જન ટાપુ તેના દક્ષિણ પાડોશીને સોંપ્યો હતો જોકે ઘણી વખત માછીમારનો મુદ્દો આ મુદ્દે શ્રીલંકાના દ્રષ્ટિકોણને બદલે ઘરેલું ઝઘડાને કારણે ઊભો થાય છે તો માછીમારો જે ઇન્ટરનેશનલ બોર્ડર છે તેને ક્રોસ કરી લે છે એમને જાસૂસ સમજીને શ્રીલંકન નેવી દ્વારા ઘણા હેરાન કરવામાં આવે છે શ્રીલંકાના બંધારણમાં તેરમો સુધારો શું હતો તો શ્રીલંકાના સંઘર્ષનો રાજકીય ઉકેલ પૂરો પાડવા માટે ઓગણીસો ને સિત્યાસીમાં માં ભારત શ્રીલંકા સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે એક સંયુક્ત શ્રીલંકામાં સમાનતા ન્યાય શાંતિ અને આદર માટેની તમિલ લોકોની ન્યાયી માંગને સંબોધવા માટે પ્રાંતિય પરિષદોને જરૂરી સત્તાઓ સોંપવાની કલ્પના કરે છે તો જો આપણે ત્યાં જેમ છઠ્ઠી અનુસૂચિ અનુસાર નોર્થ ઇસ્ટના જે અમુક સમુદાયો છે આદિવાસી સમુદાયો છે તે લોકોને પોતાની ભાષા શિક્ષણ વિસ્તાર તથા પોતાના કલ્ચરની રક્ષા માટે બંધારણથી ઉપરવટ જઈને અમુક અધિકારો આપવામાં આવ્યા છે અમુક સત્તાઓ આપવામાં આવી છે અને એના માટે એક ચોક્કસ પ્રકારની ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે તો એ જ પ્રકારની કંઈક કાઉન્સિલની સ્થાપના શ્રીલંકાએ તેરમા બંધારણીય સુધારા હેઠળ કરી છે તો શ્રીલંકાના સંઘર્ષનો રાજકીય ઉકેલ પૂરો પાડવા માટે ઓગણીસો સિત્યાસીમાં ભારત શ્રીલંકા સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે એક સંયુક્ત શ્રીલંકામાં સમાનતા ન્યાય શાંતિ અને આદર માટેની તમિલ લોકોની ન્યાયી માંગને સંબોધવા માટે પ્રાંતિય પરિષદોને જરૂરી સત્તાઓ સોંપવાની કલ્પના કરે છે આ કરારની જોગવાઈઓ તેરમા સુધારા દ્વારા શ્રીલંકાના બંધારણમાં કરવામાં આવી હતી જોકે હજુ પણ આ જોગવાઈઓને ઓન ગ્રાઉન્ડ લાગુ કરવામાં આવી નથી આજની તારીખે પણ શ્રીલંકાના ગૃહયુદ્ધ બે હજાર નવથી બચી ગયેલા ઘણા શ્રીલંકન તમિલો તમિલનાડુમાં આશ્રય શોધી રહ્યા છે શ્રીલંકાની પાછળની જે શોધ છે તે કેવી છે તો તાજેતરમાં શ્રીલંકાએ સ્થાનિક મુદ્દાઓને ટાંકીને કોલંબો બંદર પર તેના પૂર્વ કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ એટલે કે ઈસ્ટ કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ જે એક ત્રિપક્ષીય પ્રોજેક્ટ હતો જાપાન ભારત અને શ્રીલંકા વચ્ચેનો તેમાંથી ત્રિપક્ષીય ભાગીદારીમાંથી પીછહટ કરી હતી શ્રીલંકાએ ભલે સ્થાનિક મુદ્દાઓનો હવાલો આપ્યો હોય પરંતુ આની પાછળ ચાઇનાનો હાથ હોવાનું માનવામાં આવે છે કારણ કે ચાઈના નથી ઇચ્છતું કે ચીન સિવાય અન્ય કોઈ દેશ શ્રીલંકામાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કે પોતાનો દબદબો વધારે અને એટલા માટે શ્રીલંકાને ઘણું સમજાવવા છતાં ચાઈનાના ઇન્ફ્લુઅન્સમાં આવીને શ્રીલંકાએ આ કરારમાંથી પીછેહટ કરી હતી કરંટ સ્ટેટસ શું છે આપણા બંનેના સંબંધોમાં તો શ્રીલંકામાં જે હાલ આર્થિક ઇમરજન્સી છે ફૂડ ઇમરજન્સી છે એને ટેકલ કરવા માટે ભારત દ્વારા ફોર પિલર્સ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે જેને ચાર સ્તંભીય પહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે તો તાજેતરમાં ભારત અને શ્રીલંકાના આર્થિક સંકટને ઘટાડવામાં મદદ કરવા માટે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પરની પહેલો પર ચર્ચા કરવા માટે ચાર પાંખીય અભિગમ માટે સંમત થયા છે આ ચાર સ્તંભની પહેલમાં લાઇન્સ ઓફ ક્રેડિટ કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ આધુનિકીકરણ પ્રોજેક્ટ જેમ કે ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટ અને ભારતીય રોકાણોનો સમાવેશ થાય છે સંયુક્ત કવાયત શું કહે છે તો ભારત અને શ્રીલંકાએ સંયુક્ત સૈન્ય મિત્રશક્તિ અને નૌકા કવાયત સ્લાઇનેક્સ હાથ ધરી હતી જૂથીકરણમાં ભાગીદારી છે તો કયા કયા ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આપણે સાથે છે તો બિમસ્ટેક છે સાર્ક જે અને યુનાઇટેડ નેશન્સ જેવા સંગઠનોમાં આપણે એકબીજાનો સહકાર આપતા રહીએ છીએ સાગર વિઝન અંતર્ગત જે આપણી નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે તે અંતર્ગત ભારત શ્રીલંકાના પ્રોબ્લેમ્સને હંમેશા પ્રાયોરિટી આપે છે અને એને સુલજાવવાનો માટે એની મદદ પણ કરે છે અને ઘણી બધી ઇનિશિયેટિવ ઓલરેડી આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છે ચાઇનાના ઇન્ફ્લુઅન્સને ઘટાડવા માટે આપણે ફોર પિલર ઇનિશિએટિવ સ્ટાર્ટ કર્યું છે જેમાં પહેલાં તો લાઇન ઓફ ક્રેડિટ છે ત્યારબાદ કરન્સી સ્વેબ એગ્રીમેન્ટ છે મોડર્નાઇઝેશનના પ્રોજેક્ટ છે અને એફડીઆઈ જે ઇન્ડિયન એફડીઆઈ છે તેને વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવશે આ ઉપરાંત શ્રીલંકાના પર્યટનનો બહુ મોટો ફાળો છે એની જીડીપીમાં તો શ્રીલંકાના પર્યટનને વધારવા માટે ભારતીય નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે કઈ રીતે એ લોકો શ્રીલંકામાં જઈને લોકલ ઇકોનોમીને મદદ કરી શકે છે બરાબર આ ઉપરાંત મિત્રશક્તિ સ્લાઇનેક્સની આપણે વાત કરી સ્લાઇનેક્સ જે છે તે ઓલરેડી જીપીએસસીમાં એકવાર પૂછાયેલો સવાલ છે એટલે આપણા માટે આખે આખો ટૉપિક ઘણો અગત્યનો છે તો આ વાત થઈ શ્રીલંકા અને ભારતના ઓવરઓલ સંબંધોની નેક્સ્ટ આપણો જે ટોપિક છે તે ઇન્ટરનેશનલ રિલેશન અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સનો ટોપિક છે અને તે છે ઓકસ દેશો વચ્ચે ન્યુક્લિયર સબમરીન અલાયન્સને લઈને જે પબ્લિક કરાર થયો છે તેના વિશે આપણે ભણવાનું છે હવે જો ઓકસ શું છે તો નામથી જ તમને ખબર પડે છે કે ઓકસ એ ત્રણ દેશોનો બનેલો સમૂહ છે ઓસ્ટ્રેલિયા યુકે અને યુએસએ તો બેસિકલી ઓસ્ટ્રેલિયાએ ન્યુક્લિયર સબમરીનનો ઓર્ડર આપ્યો છે યુકે અને યુએસએને આ ઓર્ડર પહેલાં આપવામાં આવ્યો હતો ફ્રાન્સને બે હજારને સોળમાં પરંતુ ફ્રાન્સ દ્વારા સમયસર ઓર્ડર પૂરો ન કરી શકાતા અંતે ઓસ્ટ્રેલિયાએ એ ડીલને કેન્સલ કરી અને યુએસ અને યુકેને નવો ઓર્ડર આપ્યો છે તો આવનારા વર્ષોમાં યુકે અને યુએસએ ઓકસ સંગઠન હેઠળ ન્યુક્લિયર કસ્ટમાઇઝ્ડ સબમરીન ઓસ્ટ્રેલિયાને વેચશે તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા યુએસ અને યુકે તેમના રાષ્ટ્રો વચ્ચે સંવેદનશીલ નૌકા પરમાણુ પ્રપલ્શન માહિતી એટલે કે ન્યુક્લિયર પ્રપલ્શન ઇન્ફોર્મેશનના આદાન પ્રદાનને મંજૂરી આપતા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા પેસેફિકમાં જ્યાં ચીન યુએસની દુશ્મનાવટ વધી રહી છે ત્યાં વ્યૂહાત્મક તણાવનો સામનો કરવા માટે ત્રણેય દેશોએ એક ડિફેન્સ જોડાણ કર્યું છે એક ડિફેન્સ કોર્પોરેશન બનાવ્યું છે જે છે ઓકસ અને ઓકસની રચનાની જાહેરાત કરી ત્યારથી જાહેરમાં હસ્તાક્ષર કરવામાં આવેલ ટેકનોલોજી પરનો આ પ્રથમ કરાર છે બરાબર તો પબ્લિકલી કોઈ કરાર પર સિગ્નેચર કર્યા હોય તો એ છે જે પ્રપલ્શન ઇન્ફોર્મેશન છે ન્યુક્લિયર પ્રપલ્શન ઇન્ફોર્મેશન તેની આપલે માટેનો આ કરાર કરવામાં આવ્યો છે અને નવેમ્બર બે હજાર સોરી સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં આ માટેની જે ઓકસની ડીલ હતી ઓકસ સંગઠનની જે સ્થાપના હતી તે કરવામાં આવી હતી ઓકસ ડીલ હેઠળ ઓસ્ટ્રેલિયા આઠ અત્યાધુનિક પરમાણુ સંચાલિત પરમ પરંતુ પરંપરાગત રીતે સશસ્ત્ર સબમરીન મેળવશે જે સ્ટીલથી અને લાંબા અંતરના મિશન માટે સક્ષમ છે અને બનાવીને કોણ આપશે યુકે અને યુએસએ એ માટે એને મદદ કરશે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં યુએસએ ઓસ્ટ્રેલિયા યુકે અને યુએસ વચ્ચે ઇન્ડો પેસિફિક માટે નવી ત્રિપક્ષીય સુરક્ષા ભાગીદારીની જાહેરાત કરી હતી આ વ્યવસ્થાની મુખ્ય વિશેષતા ઓસ્ટ્રેલિયાને યુએસ પરમાણુ સબમરીન ટેકનોલોજીની વહેંચણી છે તેનું ઇન્ડો પેસેફિક ઓરિએન્ટેશન તેને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની અડગ ક્રિયાઓ સામે જોડાણ બનાવે છે તેમાં ત્રણેય દેશો વચ્ચે મીટિંગ્સ અને જોડાણોની નવી આર્કિટેક્ચર તેમજ ઉભરતી ટેકનોલોજીઓમાં સહકાર સામેલ છે બરાબર તો બેસિકલી જે ડિફેન્સ ડીલ છે તે ઓકસ દેશો વચ્ચે કરવામાં આવી છે અને સૌથી વધુ જેનો ઇનડિરેક્ટ હેતુ છે તે છે એશિયા પેસેફિક ક્ષેત્રમાં ચાઇનાના વધતા જતા પ્રભુત્વ સામે લડવાનો હવે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ઓલરેડી ઘણા બધા ડિફેન્સ સંગઠનો કામ કરી રહ્યા છે ઇન્ટેલિજન્સ સંગઠનો કામ કરી રહ્યા છે એક નવા ગ્રુપના બનવાથી આ સંગઠનો પર શું અસર પડશે આ ઉપરાંત ફ્રાન્સના યુકે યુએસએ સાથેના સંબંધો પર શું અસર પડશે તે આપણે જોવાનું છે તો એવી ચિંતા છે કે ઓકસ એ યુએસ અને યુરોપિયન યુનિયનના સંબંધો અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના સંબંધો સાથે ઊંડો ડાક છોડી શકે છે અને ઇન્ડો પેસિફિકમાં આંતરરાષ્ટ્રીય ગઠબંધનને નબળું પાડી શકે છે હવે શું કારણ છે આપણે જ્યારે આ વિધાન કહીએ છીએ ત્યારે એની પાછળનું કારણ શું છે તો બેસિકલી વેસ્ટર્ન કન્ટ્રીઝ સાથે મળીને ચાઇના સામે લડવા માંગે છે હવે જ્યારે સાથે મળીને તમે લડતા હોવ અને અંદર અંદર જ્યારે તમે સંગઠન બનાવો છો ત્યારે તમારી જે સામૂહિક લડત છે તેને થોડો સેટબેક જોવા મળી શકે છે અને ફ્રાન્સનું એવું જ કહેવું છે કે એક બાજુ તમે ચાઈના સામે લડવાની વાત કરો છો સામૂહિક રીતે અને બીજી બાજુ અમારી સાથે જે ડીલ થયેલી હતી તેને હેમ્પર કરીને તમે તમારા ફાયદાની ડીલ ઓસ્ટ્રેલિયા સાથે કરો છો તો આપણે કઈ રીતે ચાઈના સાથે સામે લડી શકીએ બરાબર આ ઉપરાંત યુરોપિયન યુનિયનમાં તમે જુઓ તો યુકેના યુરોપિયન યુનિયન સાથેના સંબંધો બહુ સારા છે બ્રેક્ઝિટ થયા બાદ પણ ફ્રાન્સ સાથેના સંબંધો પણ ઘણા સારા છે તો યુરોપિયન યુનિયનના અંદર અંદરના સંબંધો પર કઈ રીતે અસર પડશે અને ઓવરઓલ યુએસએ અને યુરોપિયન યુનિયનના સંબંધો પર શું અસર પડશે તે હવે આપણે જોવાનું છે આવનારા સમયમાં આ ઉપરાંત આજે દરેક દેશોની વાત કરીએ આપણે યુકે હોય યુએસએ હોય કે ફ્રાન્સો એ દરેક નાટોના સભ્ય છે બરાબર નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના સભ્યો છે જે સંપૂર્ણપણે મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે અને એને દુનિયાના સૌથી શક્તિશાળી મિલિટરી ઓર્ગેનાઇઝેશન તરીકે જોવામાં આવે છે જો આ દેશોમાં અંદરો અંદર એકતા નહીં જળવાય તો ચાઇના સામે લડવાની જે આપણી નીતિ છે તેને પણ સેટબેક જોવા મળી શકે છે અને એટલા માટે ફ્રાન્સ અત્યારે થોડું નારાજ ચાલી રહ્યું છે કારણ કે બે હજાર સોળમાં જે ડીલ એની સાથે થયેલી એ ડીલે ઓસ્ટ્રેલિયા એ ડીલને ઓસ્ટ્રેલિયાએ તોડી દીધી જેને કારણે એને અરબો યુરોનું નુકસાન થયું છે તો નાટોની સ્થાપના ચોથી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસની ઉત્તર એટલાન્ટિક સંધિ જેને વોશિંગ્ટન સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડા અને કેટલાક પશ્ચિમ યુરોપના દેશો દ્વારા સોવિયેત યુનિયન સામે સામૂહિક સુરક્ષા પૂરી પાડવા માટે કરવામાં આવી હતી નાટોના પ્રાથમિક ધ્યેયો તેના સભ્યોનું સામૂહિક સંરક્ષણ અને ઉત્તર એટલાન્ટિક વિસ્તારમાં લોકશાહી શાંતિની જાળવણી છે તો નાટો માટે એવું કહેવાય છે કે એના કોઈ એક દેશ પર હુમલો જો તમે કરો છો તો સમગ્ર નાટોના દેશ પર એને હુમલો માનવામાં આવે છે અને ભારતને પણ નાટોના દેશ તરીકે સમાવવાની વાત ચાલી રહી છે હજુ સુધી યુએસએ મંજૂરી આપી છે પણ બીજા ઘણા બધા દેશો હજુ સુધી એને મંજૂરી આપી નથી તો ફ્રાન્સે યુએનમાં ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અને ભારતના વિદેશ મંત્રીઓની નિર્ધારિત બેઠક રદ કરી હતી જુઓ તો ભારત પર પણ એની અસર પડી જ્યારે ઓકસ બન્યું ભારતને કોઈ લેવા દેવા ડિરેક્ટલી નથી છતાં પણ જે યુએનજીએની બેઠક બાદ જે આપણી બેઠક હતી ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અને ભારત સાથેની તેને ફ્રાન્સે શું કરી દીધી છે નારાજ થઈને રદ કરી દીધી છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રિપક્ષીય ઉભરતા ઇન્ડો પેસેફિક આર્કિટેક્ચરમાં એક મહત્વપૂર્ણ તત્વ બની ગયું છે પરંતુ બેઠક રદ થવી આ ત્રણેય દેશો માટે ઘણો નુકસાનની વાત છે તે સ્પષ્ટ નથી કે ક્વોડ અને ઓકસ એકબીજાને મજબૂત બનાવશે અથવા તો પરસ્પર એક્સક્લુઝિવ રહેશે બરાબર ઓવરલેપ કરે છે કારણ કે બંનેનો અલ્ટિમેટ ગોલ ઇન્ડો પેસેફિકમાં ચાઇના સામે લડવાનો છે એવી કેટલીક માન્યતાઓ છે કે જે એંગ્લોસ્ફિયર રાષ્ટ્રો જે યુકે સાથે સામાન્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે તે એકબીજામાં વધુ વિશ્વાસ પ્રેરિત કરે છે ક્વોડ એ ભારત યુએસએ ઓસ્ટ્રેલિયા અને જાપાનનો એક જૂથ છે જેની સ્થાપના બે હજાર સાતમાં થયેલી જેને રિવાઈવ બે હજાર સત્તરમાં કરવામાં આવ્યું અને બે હજાર ઓગણીસથી દર વર્ષે એના વિદેશ મંત્રીઓની બેઠક મળે છે તો ક્વોડ એ ભારત યુએસએ ઓસ્ટ્રેલિયા અને જાપાનનું એક જૂથ છે જેનો ઉદ્દેશ્ય ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં લોકતાંત્રિક રાષ્ટ્રોના હિતોનું રક્ષણ કરવાનો છે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાનો છે તો ભારત માટે આની કેવી અસરો છે તો ભારતે જણાવ્યું છે કે નવી ભાગીદારી ન તો ક્વોડ સાથે સંબંધિત છે ન તો તેની કોઈ કામગીરી પર આ નવા સંગઠનની અસર પડશે ઓકસ પ્રત્યે ઉદાસીનતા હોવા છતાં ભારતને ઓકસ વ્યવસ્થામાંથી ગૌણ લાભો પ્રાપ્ત થઈ શકે છે જેમાં ચીનના વધુને વધુ અડગ વલણના પ્રકાશમાં મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિકને સમર્થન આપવા માટે વિશ્વની સૌથી અત્યાધુનિક લશ્કરી શક્તિ સાથે ત્રણ અદ્યતન રાષ્ટ્રો સાથે આવે છે આ ચીનને અમુક અંશે પ્રતિરોધ પ્રદાન કરી શકે છે તો આપણે ઓકસના સભ્ય બનીએ કે નહીં બનીએ ઓકસના જે શક્તિશાળી ત્રણ રાષ્ટ્રો છે ઓસ્ટ્રેલિયા યુકે અને યુએસએ એ અલ્ટિમેટલી ચાઇના સામે લડે છે ને જ્યારે એ લોકો અલ્ટિમેટલી ચાઇના સામે લડે છે ત્યારે એનો સીધો અને આડકતરો ફાયદો ભારતને થશે આ ઉપરાંત ચીન દ્વારા જે ઘેરાવની જે કન્સર્ન હતી બરાબર શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન દ્વારા તેની ચિંતાઓ પણ ઓકસ દ્વારા આંશિક રીતે હળવી થઈ શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને હાજરીના સંદર્ભમાં ચીને ભારતના પાડોશમાં મોટા પાયે પ્રવેશ કર્યો છે બરાબર અત્યારે જ આપણે જોયું કે શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાનમાં તો ઓલરેડી આપણને ખબર છે તો દરેક જગ્યાએથી ભારતના પાડોશી દેશોમાં ચાઇનાનું જે પ્રભુત્વ છે તે વધી રહ્યું છે એવી આશંકા છે કે આ સોદો આખરે પૂર્વ હિન્દ મહાસાગરમાં પરમાણુ હુમલા સબમરીનની ભીડ તરફ દોરી શકે છે જે ભારતની પ્રાદેશિક પ્રસિદ્ધિને ખતમ કરી શકે છે તો હિન્દ મહાસાગરમાં જે આપણું જે એક્સક્લુઝિવ પ્રભુત્વ હતું તે ધીરે ધીરે ખતમ થઈ જશે એવું માનવામાં આવે છે કેમ કારણ કે ઘણા બધા શક્તિશાળી દેશો અહીંયા પોતાની હાજરી વધારી રહ્યા છે બરાબર તો જો ઓલરેડી એશિયા પેસિફિકમાં કઈ કઈ સંધિઓ છે કયા કયા સંગઠનો છે તો પહેલું છે એન્ઝુસ ટ્રીટી જે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને યુએસ વચ્ચે થયેલ છે જે ઓગણીસો એકાવનના કોલ્ડ વોર સમય દરમિયાન બનાવવામાં આવી હતી ત્યારબાદ છે ક્વોડ જે યુએસ જાપાન ઓસ્ટ્રેલિયા અને ભારતનું સંગઠન છે તો ક્વોડ્રીલેટરલ સિક્યોરિટી ડાયલોગ જેનું નામ બદલીને હવે ક્વોડ્રીલેટરલ ફ્રેમવર્ક કરી દેવામાં આવ્યું છે તેની સ્થાપના બે હજાર સાતમાં કરવામાં આવી હતી અને ચાઇનાના વધતા જતા પ્રભુત્વને લઈને હિન્દ મહાસાગરમાં તે કામ કરશે ત્યારબાદ ફાઈ વાઇઝ નામનું બહુ શક્તિશાળી ઇન્ટેલિજન્સ સંગઠન છે જેના સભ્યો છે યુએસ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સો કોલ્ડ વોર એરામાં એન્ડ સોવિયેત યુનિયન સામે લડવા માટે ઇન્ટેલિજન્સ શેરિંગ સંગઠન તરીકે આ આઈઝની સ્થાપના થયેલી જે દુનિયાના પાંચ અંગ્રેજી બોલતી લોકશાહીઓનો સમૂહ છે અને ત્યારબાદ રિસેન્ટલી જે નવું સંગઠન બન્યું છે તે છે સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં ઓકસ્ટ જેમાં ઓસ્ટ્રેલિયા યુકે અને યુએસએ ન્યુક્લિયર સબમરીનની આપલે કરશે બરાબર તો આ પાંચે પાંચ સંગઠનો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે ઘણા અગત્યના નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે આર્ટ એન્ડ કલ્ચરને લઈને ટોપિક છે ને છે સાહિત્ય એકેડમી અવોર્ડ તો તાજેતરમાં સાહિત્ય અકાદમીએ વીસ ભાષાઓમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર બે હજાર એકવીસની જાહેરાત કરી છે અકાદમીએ બે હજાર એકવીસ માટે યુવા પુરસ્કાર અને બાલ સાહિત્ય પુરસ્કારની પણ જાહેરાત કરી હતી શું છે સાહિત્ય એકેડમી અવોર્ડ તો ઓગણીસો ચોપનમાં સ્થપાયેલો સાહિત્ય એકેડમી પુરસ્કાર એક સાહિત્યિક સન્માન છે જે દર વર્ષે અકાદમી અને જે અકાદમીનું નિયંત્રણ કોણ કરે છે સંચાલન કરે છે ખુદ કેન્દ્ર સરકાર ભારત સરકાર તો ઓગણીસો ચોપનમાં અવોર્ડની સ્થાપના કરવામાં આવી અને દર વર્ષે સાહિત્યની સિદ્ધિઓ માટે ચોવીસ ભાષાઓમાં આ અવોર્ડ આપવામાં આવે છે બરાબર તો ઓગણીસો ચોપન માં સ્થપાયેલ સાહિત્ય અકાદમી પુરસ્કાર એક સાહિત્યિક સન્માન છે જે દર વર્ષે સાહિત્ય અકાદમી ભારતની રાષ્ટ્રીય પત્ર અકાદમી દ્વારા એનાયત કરવામાં આવે છે અકાદમી તેની માન્યતા પ્રાપ્ત ભાષાઓમાં સાહિત્યિક કૃતિઓને વાર્ષિક ચોવીસ પુરસ્કારો આપે છે અને ભારતની ભાષાઓમાંથી અને સાહિત્યિક અનુવાદોને સમાન સંખ્યામાં પુરસ્કારો આપે છે તો બે હજાર એકવીસના જે પુરસ્કારો છે તે ચોવીસમાંથી વીસ ભાષાઓમાં આપવામાં આવ્યા છે અને ગુજરાતી મૈથિલી ઉર્દુ અને મણિપુરી આ ચાર ભાષાઓમાં અવોર્ડ આપવામાં આવ્યા નથી બરાબર બે હજાર એકવીસ માટે એના અવોર્ડ પાછળથી જાહેર કરવામાં આવશે તો ભારતના બંધારણમાં સૂચિત બાવીસ ભાષા ઉપરાંત સાહિત્ય અકાદમીએ અંગ્રેજી અને રાજસ્થાનીને પણ ભાષા તરીકે માન્યતા આપી છે અને જેનો કાર્યક્રમ અમલમાં આવી શકે છે સાહિત્ય અકાદમી પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કાર પછી બીજા ક્રમનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે તો પ્રથમ સર્વોચ્ચ સાહિત્યિક સન્માન કયું છે જ્ઞાનપીઠ પુરસ્કાર અને બીજું જે સાહિત્ય સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે તે છે સાહિત્ય એકેડેમી પુરસ્કાર અવોર્ડ મેળવનારની પસંદગી માટેના માપદંડો કયા છે તો લેખક કમ્પલસરી ભારતીય રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ ભારતીય સિટીઝનશીપ ધરાવતો હોવો જોઈએ પુરસ્કાર માટે માત્ર પુસ્તક કાર્યએ જે ભાષા અથવા સાહિત્ય સાથે સંબંધ છે તેમાં ઉત્કૃષ્ટ યોગદાન હોવું આવશ્યક છે બરાબર એક્સ્ટ્રોર્ડિનરી કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ જ્યારે બે કે તેથી વધુ પુસ્તકો માટે સમાન યોગ્યતા જોવા મળે બરાબર એટલે કે જો ટાઈ થાય મેરિટમાં ત્યારે પુસ્ત પુરસ્કાર જાહેર કરવા માટે ટોટલ જે કલ્ચરલ અથવા તો લિટરેચર કોન્ટ્રીબ્યુશન છે સાહિત્યિક યોગદાન છે અને લેખકોની સ્થિતિ જેવા અમુક માપદંડો ધ્યાનમાં લેવામાં આવશે અન્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો કયા છે તો સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર બાળ સાહિત્યમાં તેના કુલ યોગદાનના આધારે લેખકને આપવામાં આવે છે અને તે પુરસ્કારના વર્ષ પહેલાંના પાંચ વર્ષમાં પ્રથમ વખત પ્રકાશિત થયેલા પુસ્તકો સાથે સંબંધિત છે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર પણ આપવામાં આવે છે જે પાંત્રીસ વર્ષથી ઓછી વયના લેખકોને પ્રોત્સાહિત કરવા માટે એ લોકોને આ અવોર્ડ આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ જ્ઞાનપીઠ અવોર્ડની તો જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે જે ફક્ત ભારતીય નાગરિકોને જ વાર્ષિક ધોરણે એનાયત કરી શકાય છે બરાબર તેમાં કોઈ પણ ફોરેન નાગરિકને આ અવોર્ડ આપી શકાય નહીં ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત અન્ય ભાષાઓ સાથે અંગ્રેજીને અવોર્ડ માટે ગણવામાં આવે છે આ ઇનામ સ્વરૂપે અગિયાર લાખ રૂપિયા રોકડ પ્રશસ્તિપત્ર અને વિદ્યાની દેવી સરસ્વતીની કાંસ્યની પ્રતિકૃતિ આપવામાં આવે છે બરાબર જ્યારે સાહિત્ય એકેડેમી એવોર્ડમાં એક લાખ રૂપિયા રોકડ અને સર્ટિફિકેટ આપવામાં આવે છે તથા શૉલ આપવામાં આવે છે જ્ઞાનપીઠ અવોર્ડ સાંસ્કૃતિક સંસ્થા ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રાયોજિત છે આસામી કવિ નીલમણી ફુકન જુનિયરને છપ્પનમો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે જ્યારે કોંકણી નવલકથાકાર દામોદર માઉઝોને સત્તાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે બરાબર તમારે હોમવર્કમાં વાંચવાનું કે ગુજરાતના કયા કયા ઓથર્સને અત્યાર સુધી જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તો ટોટલ ચાર એવા ઓથર્સ છે જે લોકોને જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાત થી જે બિલોંગ કરે છે તે લોકોને મળેલો છે નેક્સ્ટ આપણો ટોપિક એ પોલિટી સાથે જોડાયેલો ટોપિક છે અને લો એન્ડ ઓર્ડર સાથે જોડાયેલો ટોપિક છે અને એ છે નાગાલેન્ડ રાજ્યમાં આફસ્પા નામનો જે કાયદો છે એ એફ એસપીએ તેનું એક્સટેન્શન કરવામાં આવ્યું છે આવનારા છ મહિના માટે તો કોનિયાક સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન જે કોનિયાક્સ સંગઠનોના સંરક્ષક છાત્ર ઓર્ગેનાઇઝેશન છે તો એમણે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ ઓફ નાઇન્ટીન ફિફ્ટી એટલે કે આફસ્પાના એક્સટેન્શનની ટીકા કરી છે નાગાલેન્ડમાં ત્રીસમી ડિસેમ્બર બે હજાર એકવીસથી છ મહિના માટે ઓગણીસો અઠ્ઠાવનનો આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ બાવર્સ એક્ટ લંબાવવામાં આવ્યો છે બરાબર તો નાગાલેન્ડમાં ત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસથી છ મહિના માટે ઓગણીસો અઠ્ઠાવનનો આર્મ્ડ ફોર્સિસ એક્ટ લંબાવવામાં આવ્યો છે શું છે આફ્સ એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે તો પહેલાં એની પહેલાં કોનિયાક જાતિ વિશે આપણે ચર્ચા કરી લઈએ તો કોન્યાક એ સૌથી મોટી આદિજાતિ છે નાગાલેન્ડની અને ત્યારબાદ નાગાલેન્ડમાં આવો તંગખુલ સેમા અને અંગામી આદિજાતિઓ આવે છે અન્ય નાગા જાતિઓમાં લોથા સંગતમ ફોમ ચાંગ ખીમનુંંગમ યીમચુંગરે ઝેલ્યાંગ ચાખેસાંગ અને રેંગમાનો સમાવેશ થાય છે રેંગમા વિશે આપણે ઓલરેડી આપણે ઓફલાઈન અને ઓનલાઈન બંને લેક્ચર્સમાં ભણી ચૂક્યા છે કોન્યાક શબ્દ વો એટલે કે માથું અને ન્યાકનો અર્થ થાય છે કાળો તો કાળા વાળવાળા પુરુષોમાંથી તેનો અનુવાદ કર્યો હોવાનું માનવામાં આવે છે તેઓને બે જૂથમાં વેચી શકાય છે એક છે થેંડુ અને બીજું છે થેંથો જેનો અર્થ થાય છે સફેદ ચહેરો અને પહેલું છે ટેટુડ ફેઝ બરાબર એટલે એ લોકોના જે કમ્યુનિટીના જે માણસો છે તે લોકોના શરીર પર તમને ચિત્રામણ જોવા મળી શકે છે આવાસ ક્યાં છે એમનું રહેટાણ તો મોટેભાગે સોમ જિલ્લામાં રહે છે જેને ધ લેન્ડ ઓફ ધી આંગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ અરુણાચલ પ્રદેશ આસામ અને મ્યાનમારના કેટલાક જિલ્લાઓમાં પણ જોવા મળે છે અરુણાચલ પ્રદેશમાં તેઓ વાંચો તરીકે ઓળખાય છે જે કોન્યાકનું બીજું નામ છે અરુણાચલ પ્રદેશમાં વંશીય સંસ્કૃતિ અને ભાષાકીય રીતે એ જ પાડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશના નોકટેસ અને ટાંગસા પણ કોટિયાંક સાથે ગાઢ સંબંધ ધરાવે છે એ લોકોના મુખ્ય તહેવારો કયા છે તો ત્રણ સૌથી મહત્વપૂર્ણ તહેવારો છે જે છે એઓલિંગોન્યુ એઓનિમો અને લાઓનેંગમો છે બીજ વાવ્યા પછી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઓલિંગમોન્યુ મોજવવામાં આવે છે અને આ નવા વર્ષની શરૂઆત દર્શાવે છે તથા તેનું ધાર્મિક મહત્ત્વ સમૃદ્ધ પાક માટે ભગવાનને ખુશ કરવાનું છે તો આપણે ત્યાં ખેતી સંબંધિત ઘણા બધા તહેવારો આપણને અન્ય રાજ્યમાં પણ જોવા મળે છે તમિલનાડુ તેલંગણા કર્ણાટક કેરળ ઓરિસ્સા ઘણા બધા રાજ્યોમાં નોર્થમાં પંજાબમાં આપણે લોરી ઉજવીએ છીએ સાઉથમાં પોંગલ ઉજવીએ છીએ ઓણમ ઉજવીએ છીએ તો આ ઘણા બધા તહેવારો છે જે ખેતી સાથે જોડાયેલા છે મકાઈ અને શાકભાજી જેવા પ્રથમ પાકની લણણી પછી જુલાઈ અથવા ઓગસ્ટમાં આવનીમાં ઉજવવામાં આવે છે લાઓન ઓંગમો એ આભાર માનવા ઉત્સવ આભાર માનવાનો ઉત્સવ છે અને તમામ કૃષિ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી તેને ઉજવવામાં આવે છે બરાબર તો આ વાત થઈ નાગાલેન્ડની કોન્યાક આદિવાસી જાતિ વિશેની હવે આપણે આવી જઈએ જે આપણો મેઇન ટોપિક છે એ છે આફા આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ તો બ્રિટિશ યુગના કાયદાનો પુનર્જન્મ જે ભારત છોડો ચળવળ દરમિયાન વિરોધને ડામવા માટે ઘડવામાં આવ્યો હતો તેનું જે એક રિપીટેડ વર્ઝન છે આફસ્પા તો આફ્સપા એ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ચાર વટહુકમો દ્વારા જારી કરવામાં આવ્યો હતો વટહુકમને ઓગણીસો અડતાળીસમાં એક અધિનિયમ દ્વારા બદલવામાં આવ્યો હતો અને પૂર્વોત્તર અસરકારક વર્તમાન કાયદો ઓગણીસો અઠ્ઠાવનમાં તત્કાલીન ગૃહ પ્રધાન જીબી બી પંત દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો બરાબર તો જો ઓગણીસો અડતાળીસથી અમલમાં હતો પરંતુ એને કાયદો ક્યારે બનાવવામાં આવ્યો નાઇન્ટીન ફોર્ટી નાઇન્ટીન ફિફ્ટી એટમાં તે શરૂઆતમાં સશસ્ત્ર દળો આસામ અને મણિપુર સ્પેશિયલ પાવર્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ તરીકે ઓળખાતું હતું ત્યારબાદ અરુણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડ જેવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્યારે આ અધિનિયમને આ રાજ્યોમાં પણ લાગુ કરવા માટે સ્વીકારવામાં આવ્યો હવે બેસિકલી આપણે ટેક્સ્ટ પર જઈએ થિયરી પર જઈએ એના પહેલાં ઓવરવ્યૂ હું તમને આપી દઉં તો આસપાસ શું છે તો નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે તે અલગ અલગ જાતના અસંખ્ય આદિવાસી સમુદાયોથી બનેલા છે આ આદિવાસી સમુદાયોની વચ્ચે તેમના વિસ્તારને લઈને તેમની ભાષાને લઈને શિક્ષણને લઈને તેમના પ્રભુત્વને લઈને ઘણી હિંસક ઝડપો થતી જોવા મળે છે આ હિંસક ઝડપો એટલી બધી હિંસક હોય છે કે ઘણીવાર લાર્જર સ્કેલ પર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે એને કારણે વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે એને માટે ત્યાં સ્પેશિયલ આર્મ્ડ ફોર્સિસને બરાબર એટલે કે જે સેના છે સશસ્ત્ર દળો છે જે ભારતના તેના સૈનિકોને ત્યાં રેગ્યુલર બેસિસ પર ડિપ્લોય કરવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ થાય એ પહેલાં જ એને કાઉન્ટર કરી શકાય તો વાંધો શું છે આ તો એક સારી વસ્તુ છે વાંધો અહીંયા એ છે કે કેમ કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહેવી જોઈએ એટલા માટે અફસાના કાયદા હેઠળ જે સશસ્ત્ર દળોના અધિકારીઓ છે જે સૈનિકો છે તે લોકોને પોતાની મરજી અનુસાર જો એમને લાગે છે કે કોઈ વ્યક્તિ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડી શકે એમ છે તો એ વ્યક્તિની શંકાના આધારે ધરપકડ કરવાની તેની તલાશી લેવાની અને તેને ગોળી મારવા સુધીની એટલે કે તેને શૂટ ટુ ડેથ સુધીની અમાપ સત્તાઓ આપવામાં આવી છે એમના ઉપર કોઈ લીગલ એક્શન પાછળથી લેવામાં નહીં આવે આ ઉપરાંત કોઈપણ પ્રકારના વોરંટ વગર કોર્ટ વોરંટ વગર એ કોઈ પણ વ્યક્તિ તથા સંસ્થાની તલાશી લઈ શકે છે બરાબર ને અલ્ટિમેટલી આનો વિરોધ છે કે આ ઘણા બધા માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે લોકશાહી દેશમાં આ પ્રકારનો કાયદો હોવો જોઈએ નહીં એવું અહીંયાના લોકોનું સ્થાનિક લોકોનું ને સિવિલ સોસાયટીનું કહેવું છે તો આફસ્પા એ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર દળોને અવ્યવસ્થિત વિસ્તારોમાં એટલે કે જે ડિસ્ટર્બ્ડ એરિયાઝ છે તેમાં તૈનાત કાયદાનું ઉલ્લંઘન કરતી કોઈ પણ વ્યક્તિને મારી નાખવા અને વોરંટ વિના કાર્યવાહી અને કાનૂની દાવાઓથી રક્ષણ સાથે કોઈપણ જગ્યાની ધરપકડ કરવા અને તપાસ કરવા માટેની નિરંકુશ સત્તાઓ આપે છે બરાબર તમે ગોળી મારી પણ દીધી અને કોઈ માણસ મરી પણ જાય છે તમારા પર કોઈ લીગલ એક્શન પાછળથી લેવામાં નહીં આવે આસામમાં બળવા પછી નાગાહિલ્સમાં થયેલા બળવાઓનો સામનો કરવા માટે આ કાયદો સૌપ્રથમ પ્રથમ ઓગણીસો અઠ્ઠાવનમાં ઘડવામાં આવ્યો હતો ડિસ્ટર્બ્ડ એરિયાઝ શું છે અને કોણ ડિસ્ટર્બ્ડ એરિયા જાહેર કરવાની સત્તા ધરાવે છે તો ઓગણીસો બોતેરમાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને કોઈ વિસ્તારને ડિસ્ટર્બ્ડ તરીકે જાહેરાત કરવાની સત્તા રાજ્યોની સાથે કેન્દ્ર સરકારને પણ આપી દેવામાં આવી હતી હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય માત્ર નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ માટે આફસપા લંબાવવા માટે સમયાંતરે ડિસ્ટર્બ્ડ વિસ્તારની સૂચિ જાહેર કરે છે મણિપુર અને આસામ માટે રાજ્ય સરકારો દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે ત્રિપુરાએ બે હજાર પંદરમાં આ કાયદો રદ કર્યો છે અને મેઘાલયમાં સત્યાવીસ વર્ષ સુધી આપવા હતું જેને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા પહેલી એપ્રિલ બે હજાર અઢારથી રદ કરવામાં આવ્યું છે આ કાયદો આસામની સરહદે વીસ કિલોમીટરના વિસ્તારોમાં હાલમાં જ લાગુ કરવામાં આવ્યો છે કેમ કારણ કે હજુ થોડા મહિના પહેલાં જ આસામ અને મિઝોરમ વચ્ચે બે આદિજાતિ જૂથો વચ્ચે પોતાના વિસ્તારને લઈને ઘણી હિંસક ઝડપ થયેલી છે જમ્મુ અને કાશ્મીરમાં અલગ જમ્મુ એન્ડ કાશ્મીર આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ ઓગણીસો નેવું અમલમાં છે કારણ કે જમ્મુ કાશ્મીરની પણ જે જ્યોગ્રાફિક લોકેશન છે એને લીધે ત્યાં ડિસ્ટર્બ્ડ એરિયાઝ બની રહ્યા છે અધિનિયમ ને લઈને વિવાદ શું છે તો એ ઘણા બધા માનવાધિકારોનું ઉલ્લંઘન કરે છે જેમાં આપણે આગળ વાત કરી તો કાયદો સુરક્ષા કર્મચારીઓને નોન કમિશનડ અધિકારીઓ સુધી બળનો ઉપયોગ કરવાની અને મૃત્યુના કારણ બને ત્યાં સુધી ગોળી મારવાની સત્તા આપે છે જો તેઓને ખાતરી હોય કે જાહેર વ્યવસ્થાની જાળવણી માટે આવું કરવું જરૂરી છે એટલે પ્રયત્ન એ લોકો એવું કરશે કે ગોળીનો ઉપયોગ નહીં કરવો પરંતુ જો એ લોકોને લાગે છે કે હવે અલ્ટિમેટલી કોઈ માણસને માર્યા વગર કાયદો અને વ્યવસ્થા બગડી શકે તેમ છે તો એ લોકોને એની છૂટ આપવામાં આવી છે અને એ લોકોને એની સામે કાયદાનું રક્ષણ મળેલું છે તે સૈનિકોને વોરંટ વિના પરિસરમાં પ્રવેશવાની શોધખોળ કરવા અને ધરપકડ કરવાની એક્ઝિક્યુટિવ સત્તા આપે છે સશસ્ત્ર દળો દ્વારા આ અસાધારણ શક્તિઓનો ઉપયોગ ઘણીવાર અશાંત વિસ્તાર સુરક્ષા દળો દ્વારા નકલી એન્કાઉન્ટરો અને અન્ય માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપો તરફ દોરી જાય છે જ્યારે નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીર જેવા ચોક્કસ રાજ્યોમાં આફપા અનિશ્ચિત સમય માટે લાદવામાં આવે છે ત્યારે તેના પર વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તો આને માનવાધિકારના ઉલ્લંઘનના ઇશ્યુ તરીકે સિવિલ સોસાયટી દ્વારા જોવામાં આવે છે આ માટે જીવન રેડ્ડી કમિટી બનેલી એની શું ભલામણ છે તો નવેમ્બર બે હજાર ચારમાં કેન્દ્ર સરકારે પૂર્વોત્તર રાજ્યોમાં કાયદાની જોગવાઈઓની સમીક્ષા કરવા ન્યાયમૂર્તિ બીપી જીવન રેડ્ડીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી આફસ્પા રદ કરવો જોઈએ અને ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ ઓગણીસો સડસઠમાં આ અંગેની યોગ્ય જોગવાઈઓ દાખલ કરવી જોઈએ એવી આ કમિટીએ બહુ અગત્યની ભલામણ આપેલી બરાબર આપણી પાસે જો આફસ્પા જેવો જે કાયદો છે યુએપીએ અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ તો અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ એટલે જો કે શંકાના આધારે કોઈપણ વ્યક્તિની ધરપકડ કેન્દ્ર સરકારની જે નિમાયેલી એજન્સીના અધિકારીઓ છે તે કરી શકે છે અને આફ્પા પણ રદ કરવો જોઈએ પરંતુ યુએપીએમાં ગોળી મારવા સુધીની સત્તા આપવામાં આવી નથી અરેસ્ટ કરીને તમે પૂછપરછ કરી શકો અને શોધખોળ કરી શકો તો આફસાને રદ કરી દેવો જોઈએ અને શૂટ ટુ ડેથનું જે પ્રાવધાન છે તેને સંપૂર્ણપણે રદ કરવું જોઈએ એવું બીપી જીવન રેડ્ડી કમિટીએ કીધું છે તો આફસ પર રદ કરવું જોઈએ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ઓગણીસો સડસઠમાં યોગ્ય જોગવાઈઓ દાખલ કરવી જોઈએ સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોની શક્તિઓને સ્પષ્ટ રીતે ડિફાઇન કરવા માટે ગેરકાયદેસર અધિનિયમમાં ફેરફાર કરવો જોઈએ અને સશસ્ત્ર દળો તૈનાત હોય તેવા દરેક જિલ્લામાં ફરિયાદ સ્થેલની સ્થાપના કરવી જોઈએ કે લોકો પોતાની શક્તિઓનો દુરુપયોગ કરે નહીં બીજી ભલામણ શું કમિટીની તો જાહેર વ્યવસ્થા પરના બીજા વહીવટી સુધારણા આયોગ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ જેને કહેવાય તો એના પાંચમા અહેવાલમાં પણ આપસપાને રદ કરવાની ભલામણ કરવામાં આવી છે જોકે હજુ સુધી કોઈ પણ સરકાર દ્વારા આ ભલામણનો અમલ કરવામાં આવ્યો નથી આ સરકાર ઈચ્છે છે જે અત્યારની ભારત સરકાર તે ઈચ્છે છે કે ધીરે ધીરે આ આફસ્પાનો કાયદો દરેક નોર્થ ઇસ્ટના રાજ્યોમાંથી રદ કરી દેવામાં આવે તો આ આપણે વાત કરીએ આફસ્પાને અને નાગાલેન્ડમાં એના એક્સટેન્શન વિશેની આ કાયદા પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય શું છે તો સર્વોચ્ચ અદાલતે ઓગણીસો અઠ્ઠાણુંના ના ચુકાદામાં આફસ્પાની બંધારણીય જે વેલિડિટી છે તેને સમર્થન આપ્યું છે અને કાંઈ કેસ શું હતો તો એ કેસ હતો નાગા પીપલ્સ મુવમેન્ટ ઓફ હ્યુમન રાઇટ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સુઓ મોટો ઘોષણા કરી શકાય છે જો કે ઘોષણા કરતાં પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની સલાહ લેવી જોઈએ ઘોષણા મર્યાદિત સમયગાળા માટે હોવી જોઈએ અને છ મહિના સમાપ્ત થઈ ગયા છે તો એની સમયાંતરે સમીક્ષા થવી જોઈએ દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરતી વખતે અધિકૃત અધિકારીએ અસરકારક કાર્યવાહી માટે ન્યૂનતમ બળનો ઉપયોગ કરવો જોઈએ એટલે ગોળી મારવાની સત્તા આપવામાં આવી છે એનો મતલબ એ નથી કે તમે ગોળી મારી જ દો અધિકારી હંમેશા એ ટ્રાય કરશે કે ન્યૂનતમ બળ સાથે કઈ રીતે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને કાબૂમાં રાખી શકાય છે બરાબર તો સુપ્રીમ કોર્ટેની કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી બરકરાર રાખી છે તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને દરેક ટૉપિકમાં સમજણ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ